السلام علیکم ورحمۃ اللہ وبرکاتہ વિદ્યાર્થી મિત્રો, હું લુકમાન ગરિયાલી ફરી એકવાર તમારી સાથે ગણિત વિષય લઈને ઉપસ્થિત થયો છું. વિદ્યાર્થી મિત્રો, આજના સેશનના અંદર આપણે બહુપદીઓની ભાગ પ્રવિધિ, એટલે કે બે બહુપદીઓનો ભાગાકાર કઈ રીતે કરી શકાય તે સિદ્ધાંત પર આધારિત કેટલાક દાખલાઓની ગણતરી કરીશું. તેના માટેનું પાયાનું જ્ઞાન તમે અતાઉલ્લા સર પાસેથી મેળવી ચૂક્યા છો. ખૂબ જ સરસ રીતે, ખૂબ જ ઊંડાણપૂર્વક અને સચોટ એવું જ્ઞાન અતાઉલ્લા સરે તમને પીરસ્યું છે. એટલે આજના આ સેશનને સમજવું એ તમારા માટે ખૂબ જ સરળ છે. શરૂ કરીએ અલ્લાહના નામથી. બિસ્મિલ્લાહિર રહીમ. અગાઉ પણ આ બધા ચિત્ર મેં અહીં જે દર્શાવ્યા છે, મૂક્યા છે, તેના વિશે આપણે ચર્ચા કરી ચૂક્યા છે. ફરી એકવાર તમને યાદ દેવાડી દઉં કે આ દરેક ચિત્ર એ આપણને બહુપદીઓના ઉપયોગો વાસ્તવિક જીવનના અંદર ક્યાં થાય છે તે દર્શાવે છે. હવે વધુ સમય ન લેતા આપણે આગળ વધીશું. તો બહુપદીઓ માટે ભાગ પ્રવિધિ સ્વાધ્યાય 2.3 પ્રશ્ન 2 દાખલા 1, 2 અને 3 આજે આપણે અહીં ચર્ચા કરવાના છીએ. તો સૌ પ્રથમ આપણે આગળ વધીએ સ્વાધ્યાય 2.3 પ્રશ્ન 2 તરફ. તો અહીં આપણને પ્રશ્નમાં કહેવામાં આવ્યું છે કે આપણને બે બહુપદીઓ આપી છે, જેમાંની જે બીજા નંબર પર આપેલી બહુપદી છે તે પ્રથમ બહુપદી વડે ભાગીને ચકાસવાનું છે કે પ્રથમ બહુપદી એ બીજી બહુપદીનો અવયવ છે કે નહીં. મિત્રો, આપણે જાણીએ છીએ કે 12નો અવયવ 2. તો જો 2 એ 12નો અવયવ છે, તેથી જ્યારે આપણે 2 વડે 12ને ભાગીશું તો શેષ શૂન્ય મળશે. તે જ રીતે 12નો અવયવ 3, એટલે જ્યારે 3 વડે આપણે 12ને ભાગીશું તો શેષ શૂન્ય મળશે. તે જ રીતે 4 પણ 12નો અવયવ છે, એટલે 12ને જો 4 વડે ભાગવામાં આવે તો શેષ શૂન્ય મળે. તો વિદ્યાર્થી મિત્રો, એમ જાણવા મળ્યું કે ભાગાકારની પ્રક્રિયામાં જો શેષ શૂન્ય મળે તો જેના વડે ભાગવામાં આવે છે તે બહુપદી જેને ભાગવામાં આવે છે તેનો અવયવ થશે. તો આપણે આ જ તર્કના ઉપર આધારિત આજે ભાગાકારની વિધિથી નક્કી કરીશું કે પ્રથમ બહુપદી એ બીજી બહુપદીનો અવયવ છે કે નહીં. તો મિત્રો, જોઈએ આપણે દાખલા નંબર 1 શું આપવામાં આવ્યું છે. દાખલા નંબર 1 આપણને એક બહુપદી આપી છે, t²-3. તમે જોઈ શકો છો આ પ્રથમ બહુપદી છે, પછી અલ્પવિરામનું ચિહ્ન છે, અને બીજી બહુપદી છે 2t²-3t³-2t²-9t²-12. તો સૌપ્રથમ આપણે બીજી બહુપદીને પ્રથમ બહુપદી વડે ભાગવાની છે.
तो आपणे 2 टी नी 4 घात वत्ता 3 टी नो घन ओछा 2 टी नो वर्ग ओछा 9 टी ओछा 12 ने टी नो वर्ग ओछा 3 वदे भागीशुं। परंतु मैं अहीं लीधुं छे टी नो वर्ग वत्ता 0 टी ओछा 3। આપણે જાણીએ છીએ કે શૂન્ય એ ગુણાકારની તટસ્થ સંખ્યા છે, એનો અર્થ એ થશે શૂન્ય સાથે આપણે કોઈ પણ સંખ્યાને ગુણીએ તો ઉત્તર આપણને શું મળશે, શૂન્ય જ મળશે। અને તેથી અહીં આપણે શૂન્યને ટી સાથે ગુણીએ તો ઉત્તર શૂન્ય જ થશે। અને શૂન્ય એ સરવાળા બાદબાકીની તટસ્થ સંખ્યા હોવાને કારણે તેને આ બહુપદીમાં ઉમેરવાથી કોઈ ફરક પડતો નથી। તો પછી અહીં શા માટે ઉમેરવામાં આવ્યું, આપણી ગણતરીની સરળતા ખાતર, આપણે ગણતરીને સરળ રીતે સમજી શકીએ, સરળ રીતે ગણતરી કરી શકીએ, ગણતરી કરતાં આપણાથી કોઈ ભૂલ ન થઈ જાય તે માટે આપણે અહીં આ શૂન્ય ટી વાળું પદ ઉમેર્યું છે। આગળ વધીશું મિત્રો, તો સૌ પ્રથમ આપણે શું કરવાનું તેના અહીં આપણે કેટલાક પગથિયા જોશું। તો પ્રથમ પગથિયું જે છે તે જોઈએ આપણે। તો પ્રથમ આપણે શું કરીશું, આ જે ટી નો વર્ગ છે ને અહીં પ્રથમ પદ 2 ટી ની 4 ઘાત છે, તો મારે ટી ના વર્ગને 2 ટી ની 4 ઘાત બનાવવું હોય તો એને 2 ટી ના વર્ગ વધે ગુણવું પડે। એટલે મેં આ ટીના વર્ગને 2 ટીના વર્ગ વધે ગુણીશ। આ મારું પ્રથમ પગથિયું છે જેને આપણે સોપાન પર કહી શકીએ। તો તે મુજબ 2 ટીનો વર્ગ કૌંસમાં ટીનો વર્ગ વત્તા શૂન્યથી ઓછા 3, તો 2 ટીનો વર્ગ ગુણ્યા ટીનો વર્ગ થઈ જશે 2 ટીની 4 ઘાત વત્તા 2 ટીનો વર્ગ ગુણ્યા શૂન્યથી થઈ જશે 0 ટીનો ઘન અને 2 ટીનો વર્ગ ગુણ્યા માઇનસ 3 થશે માઇનસ 6 ટીનો વર્ગ। આગળ વધીએ આપણે, તો આ જે બહુપદી આપણને મળી 2 ટીની 4 ઘાત વત્તા 0 ટીનો ઘન ઓછા 6 ટીનો વર્ગ, તેને આપણે બાદ કરીશું એટલે અંદરના ચિહ્નો મિત્રો બદલાઈ જશે। તો આ 2 ટીની 4 ઘાત જે ધન છે તે હવે ઋણ થઈ જશે, શૂન્યતીનો ઘન પણ ઋણ થઈ જશે અને માઇનસ 6 ટીનો વર્ગ જે છે હવે ધન 6 ટીનો વર્ગ થઈ જશે। આગળ બાદબાકી કરીશું આપણે, તો બાદબાકી કરતા 2 ટીની 4 ઘાતમાંથી 2 ટીની 4 ઘાત બાદ થઈ જાય એટલે શૂન્ય થાય, 3 ટીના ઘનમાંથી શૂન્યતીનો ઘન બાદ થશે એટલે આપણને 3 ટીનો ઘન જ મળશે, કારણ કે એ શૂન્ય મૂલ્ય છે, કોઈ પણ સંખ્યામાંથી શૂન્ય બાદ કરે તો તે સંખ્યા પોતે જ આપણને મળશે। એ જ રીતે માઇનસ 2 ટીનો વર્ગ વત્તા 6 ટીનો વર્ગ, અહીં બંને ચિહ્નો અલગ છે, એક ઋણ છે એક ધન છે, એટલે શું થશે, બાદબાકી થશે ઓછા વત્તા ઓછા, તો 6 માંથી 2 જાય તો આપણને 4 મળશે અને મોટી સંખ્યાનું ચિહ્ન ધન છે તેથી વત્તા 4 ટીનો વર્ગ થશે। પછી એ જ માઇનસ 9 ટી અને માઇનસ 12 બેઠા આવી જશે કારણ કે તેમાંથી શૂન્ય બાદ થાય છે। હવે જોશું તો જે નવી બહુપદી મળી તેમાં છે 3 ટીનો ઘન પ્રથમ પદ, એટલે કે મહત્તમ ઘાતાંકવાળો પદ 3 ટીનો ઘન છે, અને અહીં જે બહુપદી આપણે જેનાથી ભાગવાનું છે તે મહત્તમ ઘાતાંકવાળો પદ છે ટીનો વર્ગ, તો આ ટીના વર્ગને કોના વધે ગુણીએ તો આપણને 3 ટીનો ઘન મળશે, તો ટીના વર્ગને ટી વધે ગુણીએ તો ટીનો ઘન થઈ જાય અને એને સાથે સાથે 3 વધે પણ ગુણી કરીશ તો 3 ટીનો ઘન થઈ જશે, એટલે હવે આપણે વત્તા 3 ટીથી ભાગ ચલાવીશું। તો હવે 3 ટીથી ભાગ ચલાવીએ તો પગથિયા નંબર 2 તરફ ધ્યાન દે ખેંચીશું, 3 ટી કૌંસમાં ટીનો વર્ગ વત્તા 0 થી ઓછા 3 કરીએ તો 3 ટી ગુણ્યા ટીનો વર્ગ 3 ટીનો ઘન અને 3 ટી ગુણ્યા શૂન્યથી એટલે શૂન્ય ટીનો વર્ગ અને 3 ટી ગુણ્યા માઇનસ 3 એટલે વત્તા ઓછા ઓછા માઇનસ 9 ટી મળશે। હવે અને આપણે જે બહુપદી મળી 3 ટીનો ઘન વત્તા 0 ટીનો વર્ગ ઓછા 9 ટી, તેને આપણે બાદ કરીશું અહીં,
तो बाद बाकी कनिया मित्रों तो चिन्हों बदलाई जैसे त्रण टी नो गण जो धन छे ते ऋण थई जैसे शून्य टी नो वर्ग ऋण थई जाय अने माइनस नौ टी जे छे ते धन थई जैसे। हवे बाद बाकी करी जोईए मित्रों तो त्रण टी ना गण माथी त्रण टी नो गण तो बाद थई जवानो एटले उत्तर मळशे शून्य। त्यार पछी चार टी ना वर्ग माथी शून्य टी नो वर्ग बाद करीए तो चार टी नो वर्ग मळशे અને માઇનસ નવ ટી અને પ્લસ નવ ટી બંને ઉડી જાય એટલે શૂન્ય થશે એટલે ઉત્તર મને મળશે ચાર ટી નો વર્ગ ઓછા બાર કારણ કે વચ્ચેનું જે શૂન્યથી પદ છે તેનું કોઈ મૂલ્ય નથી। હવે મિત્રો તો જોઈએ તો આ મળતી નવી બહુપદીમાં મહત્તમ ઘાતાંક વાળું પદ ચાર ટી નો વર્ગ છે અને જેનાથી આપણે ભાગવાનું છે તે બહુપદીનું મહત્તમ ઘાતાંક વાળું પદ ટી નો વર્ગ છે એટલે શું કરીશું આપણે આ ટીના વર્ગને કોના વડે ગુણીએ કે જેથી એ ચાર ટીનો વર્ગ બને તો ટીના વર્ગને જો મેં ચાર વડે ગુણી દઉં તો એ ચાર ટીનો વર્ગ બની જશે એટલે આગળ આપણે ભાગ ચારથી ચલાવીશું તો વત્તા ચાર દી ભાગ જણાઈએ જોઈએ સોપાન નંબર ત્રણમાં ચાર કૌંસમાં ટીનો વર્ગ વત્તા શૂન્યથી ઓછા ત્રણ એટલે થશે ચાર ટીનો વર્ગ વત્તા શૂન્યથી ઓછા બાર। ખૂબ જ સરળ ગુણાકાર છે સમજી શકો છો સરળ રીતે અને હવે બાદબાકી કરીશું આપણે બાજુમાં બાદબાકી કરતા ચિહ્ન બદલાશે ધન છે તે ઋણ ઋણ છે તે ધન થઈ જશે મિત્રો તો ચાર ટીના વર્ગમાંથી ચાર ટીનો વર્ગ બાદ થાય તો ઉત્તર શૂન્ય આવે એ જ રીતે માઇનસ બાર પ્લસ બાર એ પણ ઉત્તર શૂન્ય થઈ જશે તો અહીંયા આપણને શેષ જે મળે છે તે શેષ શૂન્ય મળે છે અને તેથી આપણે કહી શકીએ કે બે ટી ની ચાર ઘાત વત્તા ત્રણ ટી નો ઘન ઓછા બે ટી નો વર્ગ ઓછા નવ ટી ઓછા બાર જે બહુપદી છે તેનો એક અવયવ ટી નો વર્ગ ઓછા ત્રણ છે। તારે આપણી સમક્ષ ઉત્તર વિદ્યાર્થી મિત્રો તમને દરેકને વિનંતી કે તમે અહીં વિડીયો પોઝ કરો અને તમારી વર્ગકાર્યની નોટના અંદર આ દાખલાઓની નોંધ કરી લેશો। આગળ વધીએ આપણે તો દાખલા નંબર બે તરફ આગળ વધીશું। અસ્સલામુ અલૈકુમ વરહમતુલ્લાહી વબરકાત। વિદ્યાર્થી મિત્રો હું લુકમાન ગરિયાલી ફરી આપણે દાખલા નંબર બે તરફ આગળ વધીએ તો દાખલા નંબર બેમાં આપણને ફરી એ જ ભાગ પ્રવૃત્તિના ઉપયોગથી પ્રથમ બહુપદી એ બીજી બહુપદીનો અવયવ છે કે નહીં તેની ચકાસણી કરવાની છે। તો અહીં પ્રથમ બહુપદી છે એક્સનો વર્ગ વત્તા ત્રણ એક્સ વત્તા એ અને બીજી બહુપદી છે ત્રણ એક્સની ચાર ઘાત વત્તા પાંચ એક્સનો ઘન ઓછા સાત એક્સનો વર્ગ વત્તા બે એક્સ વત્તા બે। તો ભાગાકાર કરીએ આપણે ત્રણ એક્સની ચાર ઘાત વત્તા પાંચ એક્સનો ઘન ઓછા સાત એક્સનો વર્ગ વત્તા બે એક્સ વત્તા બેને એક્સનો વર્ગ વત્તા ત્રણ એક્સ વત્તા એક વડે ભાગીશું। તો અહીં પ્રથમ પદ ત્રણ એક્સની ચાર ઘાત છે અને જેના વડે ભાગવાનું છે તેમાં પ્રથમ પદ એક્સનો વર્ગ છે તો આ એક્સના વર્ગને ત્રણ એક્સની ચાર ઘાત બનાવવા માટે તેને ત્રણ એક્સ વર્ગ વડે ગુણવું પડે એટલે ત્રણ એક્સ વર્ગ વડે આપણે ભાગ ચલાવો। જોઈએ પગથિયું નંબર એક તો ત્રણ એક્સનો વર્ગ ગુણ્યા એક્સનો વર્ગ વત્તા ત્રણ એક્સ વત્તા એક કરીશું તો ત્રણ એક્સનો વર્ગ ગુણ્યા એક્સનો વર્ગ થઈ જશે ત્રણ એક્સની ચાર ઘાત અને એને ત્રણ એક્સનો વર્ગ ગુણ્યા ત્રણ એક્સ થશે નવ એક્સનો ઘન અને ત્રણ એક્સનો વર્ગ ગુણ્યા એક એટલે ત્રણ એક્સનો વર્ગ મળશે। હવે આ બહુપદીને આપણે બાદ કરીશું અહીં તો વત્તા ત્રણ એક્સની ચાર ઘાત છે તે માઇનસ થઈ જશે વત્તા નવ એક્સનો ઘન પણ માઇનસ નવ એક્સનો ઘન થઈ જશે અને વત્તા ત્રણ એક્સનો વર્ગ પણ માઇનસ ત્રણ એક્સનો વર્ગ થઈ જશે એટલે બાદબાકી કરતાં આપણને અહીં
ત્રણ એક્સની ચારમાંથી ત્રણ એક્સની ચાર બાદ થતાં શૂન્ય મળશે. હવે વત્તા ઓછા ઓછા એટલે નવમાંથી પાંચ જાય તો ચાર મળે એટલે ચાર એક્સનો ઘન આવે. મોટી સંખ્યાનું ચિહ્ન ઋણ છે એટલે માઇનસ ચાર એક્સનો ઘન થશે. એ જ રીતે માઇનસ સાત એક્સનો વર્ગ માઇનસ ત્રણ એક્સનો વર્ગ માઇનસ માઇનસ પ્લસ થાય એટલે સાત વત્તા ત્રણ દસ એક્સનો વર્ગ અને માઇનસ દસ એક્સનો વર્ગ થશે. બે એક્સમાંથી શૂન્ય બાદ થાય એટલે વત્તા બે એક્સ અને બેમાંથી પણ શૂન્ય બાદ થાય એટલે વત્તા બે મળશે. હવે અહીં પ્રથમ પદ છે માઇનસ ચાર એક્સનો ઘન અને આપણી પાસે જેના વધે ભાગવાનું છે તે બહુપદીનું પ્રથમ પદ છે એક્સનો વર્ગ. તો આ એક્સના વર્ગને મારે જો માઇનસ ચાર એક્સનો ઘન બનાવવો હોય તો એને મારે માઇનસ ચાર એક્સ વધે ગુણવું પડે. તો ચાલો આપણે માઇનસ ચાર એક્સ વધે ભાગ ચલાવીએ. તો માઇનસ ચાર એક્સ વધે ભાગ ચલાવીશું તો સોપાન નંબર બે જોશું આપણે. માઇનસ ચાર એક્સ કૌંસમાં એક્સનો વર્ગ વત્તા ત્રણ એક્સ વત્તા એક તો થશે માઇનસ ચાર એક્સનો ઘન માઇનસ બાર એક્સનો વર્ગ માઇનસ ચાર એક્સ. બાદબાકી કરીએ આપણે તો બાદબાકી કરીશું તો ઓછા ઓછા વત્તા ઓછા ઓછા વત્તા ફરીથી ઓછા ઓછા વત્તા એટલે ચાર એક્સના ઘનમાંથી ચાર એક્સનો ઘન બાદ થાય તો શૂન્ય મળે. ઓછા વત્તા ઓછા એટલે બારમાંથી દસ બાદ થશે તો બે મળશે અને મોટી સંખ્યાનું ચિહ્ન એટલે આપણને વત્તા બે એક્સનો વર્ગ મળે. અહીં પણ વત્તા 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 થશે એટલે બે એક્સ વત્તા ચાર એક્સ છ એક્સ થશે. તો આ રીતે આપણને કંઈક નવી બહુપદી મળશે. હવે આ મળતી નવી બહુપદીમાં બે એક્સનો વર્ગ છે જ્યારે એને જેના વધે ભાગવાનું છે તેમાં એક્સનો વર્ગ છે એટલે એને આપણે બે વધે ગુણીશું. તો પગથિયા નંબર ત્રણ તરફ આગળ વધી તો બે ગુણી કૌંસમાં એક્સનો વર્ગ વત્તા ત્રણ એક્સ વત્તા એક તો બે ગુણ્યા એક્સનો વર્ગ બે એક્સનો વર્ગ બે ગુણ્યા ત્રણ એક્સ એટલે છ એક્સ અને બે ગુણ્યા બે ચાર એક્સ આપણને મળશે. તો અને આપણે અહીં વાત કરીશું ઓછા વત્તા ઓછા ઓછા વત્તા ઓછા ઓછા વત્તા ઓછા. બાદબાકી કરીએ તો બે એક્સના વર્ગમાંથી બે એક્સનો વર્ગ બાદ થઈ જશે છ એક્સમાંથી છ એક્સ બાદ થઈ જશે અને બેમાંથી બે બાદ થઈ જશે એટલે ફરીથી શેષ શૂન્ય અહીં મળે છે. શેષ શૂન્ય મળે છે એનો મતલબ એમ થયો કે એક્સનો વર્ગ વત્તા ત્રણ એક્સ વત્તા એક એ ત્રણ એક્સની ચાર ઘાત વત્તા પાંચ એક્સનો ઘન ઓછા સાત એક્સનો વર્ગ વત્તા બે એક્સ વત્તા બેનો અવયવ છે. આગળ વધીએ મિત્રો, પરંતુ એના પહેલાં તમે અહીં વિડીયો પોઝ કરજો. વિડીયો પોઝ કરીને દાખલો નોંધજો વર્કકાર્યની નોટમાં. આગળ વધીએ આપણે દાખલા નંબર ત્રણ તરફ. દાખલા નંબર ત્રણમાં પણ આ જ રીતે આપણે અવયવની ચકાસણી કરીશું અવયવ છે કે નહીં તેની. તો દાખલા નંબર ત્રણની રકમમાં આપ્યું છે એક્સનો ઘન ઓછા ત્રણ એક્સ વત્તા એક પ્રથમ બહુપદી. બીજી બહુપદી છે એક્સની પાંચ ઘાત ઓછા ચાર એક્સનો ઘન વત્તા એક્સનો વર્ગ વત્તા ત્રણ એક્સ વત્તા એક. તો મિત્રો અહીં જે ઓછી ઘાતાંકવાળા પદો છે ખૂટતી ઘાતાંકવાળા જે પદો છે તેને પહેલાં આપણે ઉમેરીશું એ આપણું પગથિયું નંબર એક રહેશે. તો સૌપ્રથમ ખૂટતી ઘાતાંકવાળા પદ ઉમેરીએ. ખૂટતી ઘાતાંકવાળા પદના અંદર ઉમેરતા પ્રથમ બહુપદીના અંદર એક્સ વર્ગવાળું પદ નથી એટલે એને ઉમેરી દીધું. શૂન્ય એક્સ વર્ગ એટલે કે શૂન્ય અને શૂન્ય એ સરવાળા બાદબાકીની તટસ્થ સંખ્યા હોવાથી એને ઉમેરવાથી કોઈ ફરક પડશે નહીં. બીજી બહુપદીના અંદર એક્સની ચાર ઘાતવાળું પદ ન હતું એટલે આપણે શૂન્ય એક્સની ચાર ઘાત ઉમેરી દીધું એનો મતલબ કે શૂન્ય ઉમેર્યું. ફરીથી શૂન્ય ઉમેરવાથી કોઈ ફરક પડશે નહીં તેથી આપણે આપણી ગણતરીની સરળતા ખાતર તેને અહીં ઉમેરી શકીએ. આગળ વધીએ મિત્રો તો ભાગાકાર કરીશું. તો એક્સની પાંચ ઘાત વત્તા શૂન્ય એક્સની ચાર ઘાત ઓછા ચાર એક્સનો ઘન વત્તા એક્સનો વર્ગ વત્તા ત્રણ એક્સ વત્તા એકને આપણે એક્સનો ઘન વત્તા શૂન્ય એક્સનો વર્ગ ઓછા ત્રણ એક્સ વત્તા એક વધે ભાગીશું.
અહીં પ્રથમ પદ એક્સની પાંચ ઘાત છે અને જેના વધે ભાગવાનું છે તેનો પ્રથમ પદ એક્સનો ઘન છે. તો આપણે આ એક્સના ઘનને એક્સના વર્ગ વધે જો ગુણીએ તો એક્સની પાંચ ઘાત મળે. તો આપણે એને એક્સના વર્ગ વધે ગુણીશું એટલે એક્સના વર્ગ વધે આપણે ભાગ ચલાવીએ. તો અહીં જોશું સોપાન નંબર એકમાં તો એક્સનો વર્ગ કૌંસમાં એક્સનો ઘન વત્તા શૂન્ય એક્સનો વર્ગ ઓછા ત્રણ એક્સ વત્તા એક બરાબર એક્સની પાંચ ઘાત વત્તા શૂન્ય એક્સની ચાર ઘાત ઓછા ત્રણ એક્સનો ઘન વત્તા એક્સનો વર્ગ. આ મળશે આપણને એને અહીં બાદ કરીશું. ઓછા વત્તા ઓછા ઓછા વત્તા ઓછા 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 વત્તા ઓછા વત્તા ઓછા બાદ બાકી કરીએ તો એક્સની પાંચ ઘાતમાંથી એક્સની પાંચ ઘાત બાદ થઈ જશે. બીજું પદ તો શૂન્ય છે જ. હવે માઇનસ ચાર એક્સનો ઘન વત્તા ત્રણ એક્સનો ઘન એટલે બાદ બાકી થાય ચારમાંથી ત્રણ જાય તો એક અને મોટી સંખ્યાનું ચિહ્ન એટલે માઇનસ એક્સનો ઘન આપણને અહીં મળશે અને વત્તા એક્સના વર્ગમાંથી ઓછા એક્સનો વર્ગ બાદ થાય એટલે શૂન્ય મળશે એટલે આપણને મળી જશે અહીં માઇનસ એક્સનો ઘન વત્તા ત્રણ એક્સ વત્તા એક શૂન્ય એક્સનો વર્ગ મેં રહેવા દીધું છે ગણતરીની સરળતા ખાતર સરળ રીતે ગણતરી સમજવા માટે. આગળ વધીએ આપણે તો મિત્રો હવે આપણી પાસે પદ છે માઇનસ એક્સનો ઘન એનો મતલબ કે આ એક્સના ઘનને આપણે માઇનસ એક વધે ગુણવું પડશે. માઇનસ એક વધે ભાગ ચલાવી તો માઇનસ એક કૌંસમાં એક્સનો ઘન વત્તા શૂન્ય એક્સનો વર્ગ માઇનસ ત્રણ એક્સ વત્તા એક એટલે માઇનસ એક્સનો ઘન એક જે કોઈની પર સાથે ગુણાય એટલે એને ઋણ કરી નાખશે. માઇનસ એક્સનો ઘન એમ માઇનસ શૂન્ય એક્સનો વર્ગ પરંતુ શૂન્ય છે એટલે માઇનસ કહું કે ધન કહું કંઈ ફરક ન પડે એટલે મેં બદલ્યું નથી એને. ઓછા ઓછા વત્તા એટલે વત્તા ત્રણ એક્સ અને માઇનસ એક ગુણ્યા વત્તા એક એટલે માઇનસ એક થશે. અને વાત કરીશું અહીં તો મિત્રો બાદબાકી કરતા ચિહ્નો બદલાશે. ઓછા ઓછા વત્તા ઓછા વત્તા ઓછા ઓછા વત્તા ઓછા 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 વત્તા તો બાદબાકી કરીએ મિત્રો તો એક્સના ઘનમાંથી એક્સનો ઘન બાદ થઈ જશે શૂન્ય વત્તા ત્રણ એક્સમાંથી ઓછા ત્રણ એક્સ બાદ થઈ જશે એટલે એ પણ શૂન્ય અને એક વત્તા એક એટલે બે મળશે. તો અહીં મિત્રો હવે ભાગાકાર આગળ વધશે નહીં કારણ કે જે અંતિમ શેષ મળે છે હવે તે શેષના અંદર એક્સની ઘાતાંકવાળું કોઈ પદ રહ્યું નથી તેથી હવે બહુ બધી રહી નથી એટલે આપણે આગળ ભાગાકાર કરીશું નહીં. પરંતુ બીજી વાત એ કંઈ શેષ શૂન્ય મળતો નથી અને શેષ શૂન્ય ન મળે એનો મતલબ કે એક્સનો ઘન ઓછા ત્રણ એક્સ વત્તા એક એ એક્સની પાંચ ઘાત ઓછા ચાર એક્સનો ઘન વત્તા એક્સનો વર્ગ વત્તા ત્રણ એક્સ વત્તા એકનો અવયવ નથી. મિત્રો વારંવાર આ વિડીયોનું પુનરાવર્તન કરીને આ ત્રણ દાખલાઓ તમે સમજશો. આ સાથે હું અહીં આ વિડીયોનો અંત લાવું છું. અલ્લાહની યાદથી દુઆ કે અલ્લાહ તમને દરેકને ખૂબ જ સારી રીતે આ વિડીયોની સમજણ આપે અને તમારો ગણિત વિષયના અંદર રસ કેળવે. અસ્સલામુ અલૈકુમ વ રહમતુલ્લાહી વ બરકાતુહ.